ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો ભાઈ? મજામાં? જુઓ, એક વખત ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગોના જે સૂત્રો છે એ આપણે રિવાઇઝ કરી લઈએ. ચેપ્ટર નંબર 8, વિદ્યુત ચુંબકીય તરંગો અને એના સૂત્રો. વિદ્યુત ચુંબકીય તરંગો અને એના સૂત્રોનો ભાઈ આપણે અભ્યાસ કરીશું. સિમ્પલ ચેપ્ટર છે, પણ મેં તમને કીધું હતું આમ બી ટેક્સ્ટબુકમાં બહુ જ બધા સૂત્રો નથી આપ્યા, પણ એ અહીંયા આપણે બતાવી દીધા હતા તમને. ચલો સૌથી પહેલું ભાઈ, સૌથી પહેલું આપણે મેક્સવેલના સમીકરણો લખી કાઢીએ. એમાં સૌથી પહેલા વિદ્યુત માટે ગાઉસનું સમીકરણ. ભાઈ વિદ્યુત માટે ગાઉસનું સમીકરણ એ મેક્સવેલના ચાર સમીકરણોમાંનું એક હતું. શું હતું ભાઈ? બંધ માર્ગ પર ઈ ડોટ ડી એ અથવા ડી એસ બરાબર ક્યુ અપોન એપ્સિલોન ઝીરો લખાય. બીજું, ચુંબકત્વ માટે ગાઉસનું સમીકરણ. આપણે પ્રમેય લખીએ છીએ ભાઈ, સમીકરણ બી ચાલે પણ આપણે જનરલી પ્રમેય લખીએ છીએ. ચુંબકત્વ માટે ગાઉસનું પ્રમેય, તો બંધ માર્ગ પર બી ડોટ ડી એ બરાબર શું થઈ જાય? ઝીરો થઈ જાય. એટલે કે બંધ માર્ગ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ શૂન્ય થશે. ત્રીજું, ફેરેડેનો વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગેનો પ્રયોગ. વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગેનો પ્રયોગ. ભાઈ પ્રેરિત ઈએમએફ નું સૂત્ર શું હતું? વિદ્યુત ચુંબકીય પ્રેરણ. ફેરેડેના વિદ્યુત ચુંબકીય પ્રેરણના પ્રયોગ માટે પ્રેરિત ઈએમએફ. ભાઈ એ પ્રેરિત ઈએમએફ જ આપણે બીજા ચેપ્ટર પરથી શું કહીએ છીએ? યસ, રેખા સંકલન ઈ ડોટ ડીએલ બરાબર શું થાય? માઇનસ ડીફાઈ બાય ડીટી. પણ એ ચુંબકીય ફ્લક્સ હોય, જોજો ભૂલ ના થાય. આપણે ઈ બરાબર આંટાઓ નથી લખતા અહીંયા, હા હોય તો લખવા પડે. અને ચોથું ભાઈ, હવે આપણે એને મેક્સવેલ એમ્પિયરનો નિયમ કહીએ છીએ. આપણને ખબર છે મેક્સવેલ એવું કીધું હતું કે કંઈક ખૂટે છે એમ્પિયર સર્કિટલના નિયમમાં, અને જે ખૂટતી રાશિ હતી જોજો બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ શું થશે ભાઈ? મ્યુ ઝીરો આઈસી પ્લસ આઈડી થાય. આઈસી શું હતો? વહન પ્રવાહ આવે જે વિદ્યુત ભારોની ગતિના લીધે ઉદ્ભવે, અને આઈડી સ્થાનાંતર પ્રવાહ આવે જે ચુંબકીય વિદ્યુત ફ્લક્સના ફેરફાર એટલે કે વિદ્યુત ક્ષેત્રના ફેરફારના લીધે ઉત્પન્ન થાય. જુઓ ભાઈ, આ તમારો વહન પ્રવાહ અને સ્થાનાંતર પ્રવાહ મળી ગયા. હવે પાંચમું ભાઈ, આમાં જુઓ સ્થાનાંતર પ્રવાહ શું હતું હકીકતમાં? ભાઈ ચલો એનું સૂત્ર કહી દઉં. સ્થાનાંતર પ્રવાહ ડિસ્પ્લેસમેન્ટ કરંટ કહેવાય. આઈડી શું આવશે? આઈડી ભાઈ સ્થાનાંતર પ્રવાહનું સૂત્ર એપ્સિલોન ઝીરો ડી ફાઈ ઈ વિદ્યુત ફ્લક્સનું સમયની સાપેક્ષે વિકલન. ભૂલ ના થાય. હા છઠ્ઠું, હવે ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થતા હોય ભાઈ, એ પ્રવેગિત વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભારના દોલનોની આવૃત્તિ એફ હોય. દોલનોની આવૃત્તિ એફ હોય તો ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ, વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ શું હતો? યાદ હોય તો સી બરાબર લેમડા એફ. ભાઈ ટેક્સ્ટબુકમાં એફની જગ્યાએ ન્યૂ લખ્યું છે, પણ આપણે એવું કંઈ નવું નહીં લખવું ભાઈ, એફ આવૃત્તિ લખીશું. આપણને સમજવામાં લખવામાં બંનેમાં સહેલું પડે એટલે. જુઓ સાતમું, જોજો ભાઈ શું કહે છે. એના પછી
भाई विद्युत चुंबकीय तरंगोनो जो जो हवे विद्युत चुंबकीय तरंगोनो शून्यवकाश मा वेग भाई शून्यवकाश मा वेग भाई जो अहीं बीजू सूत्र लखी ज काढ़ो भाई जुओ सी बराबर लेमडा एफ थाय अथवा ओमेगा बाय के पण लखाय हाँ ओमेगा कोणीय आवृत्ति छे के तरंग सदिश छे जो शून्यवकाश मा वेग विद्युत चुंबकीय तरंगों नो शून्यवकाश मा वेग लखो सूत्र आवशे 1/√μ0ε0 અને આની કિંમત ઓલમોસ્ટ 3×10⁸ આવે 2.99 સમથિંગ હોય 3×10⁸ લખીએ છીએ ત્રણે ત્રણ ભાઈ વેગના સૂત્રો થયા જુઓ અહીંયા હું તમને કહી દઉં ભાઈ કોણીય આવૃત્તિનું સૂત્ર શું થાય ઓમેગા બરાબર 2πf લખાય અથવા 2π/T લખાય ક્લિયર ચલો ભાઈ તરંગ સદિશ આવે અહીંયા તરંગ સદિશ એને જ તરંગ પ્રસરણ આંક કહેવાય ભાઈ એને જ તરંગ પ્રસરણ આંક કહેવાય અને એને જ કોણીય તરંગ સંખ્યા કહેવાય કોણીય તરંગ સંખ્યા સ્મોલ કે બરાબર 2π/λ ખાસ ધ્યાન રાખજો આ 1/λ ને તરંગ સંખ્યા કહેવાય આ ખાસ ધ્યાન રાખજો એકમ લંબાઈમાં રહેલા તરંગની સંખ્યાને તરંગ સંખ્યા કહેવાય તરંગ લંબાઈ જેટલું અંતર હોય તો કેટલા તરંગો એમાંથી પસાર થાય એક જ હા આ ખાસ ધ્યાન રાખજો આપણને ટેક્સ્ટબુકમાં કે જરૂર નથી પણ MCQમાં કામમાં આવે તરંગ સંખ્યા 1/λ કહેવાય અને કોણીય તરંગ સંખ્યા એટલે 2π વડે ગુણી કાઢ્યું ઓકે જોજો એના પછી હવે ભાઈ આપણે વિદ્યુત ચુંબકીય તરંગો જે ઉત્પન્ન થાય એની દિશા કઈ રીતે નક્કી કરીએ ખાસ ધ્યાન રાખજો કે વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ શું આવે ભાઈ એની દિશા કઈ રીતે નક્કી કરશો યાદ રાખજો ઈ ક્રોસ બી ની દિશામાં હોય શું હોય ઈ ક્રોસ બી ની દિશામાં બરોબર આપણે જો વિદ્યુત ચુંબકીય તરંગો એક્સ અક્ષ પર લઈએ તો વિદ્યુત ક્ષેત્ર આપણે વાય અને ચુંબકીય ક્ષેત્ર ઝેડ અક્ષ પર લઈએ છીએ જે કેપ ક્રોસ કે કેપ આઈ કેપ આઈ જાય આઈ ક્રોસ જે કે જે ક્રોસ કે આઈ થઈ જાય ને કે ક્રોસ આઈ જે થઈ ગયું જો આના માટે આપણે સમીકરણ લખીએ જોજો વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ ભાઈ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ સમીકરણ આવું થાય E0 સાઇન kx માઇનસ ઓમેગા ટી ધન એક્સ દિશામાં ગતિ કરતું હોય તો ઋણ આવે ઋણ એક્સ દિશામાં ગતિ કરતું હોય તો ધન આવે અને E0 ને વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર કહેવાય અથવા એને મહત્તમ વિદ્યુત ક્ષેત્ર કહેવાય જુઓ આપણે પરિણામી વિદ્યુત ચુંબકીય તરંગ એક્સ અક્ષ પર ગતિ કરે છે એવું લીધું છે એટલે સૂત્રમાં એક્સ આવે છે જો ઝેડ અક્ષ પર ગતિ કરતું હોય તો ઝેડ આવે વાય અક્ષ પર કરતું હોય તો વાય આવે સમજવામાં સહેલું રહે અને ધન હોય તો ઋણ આવે ને ઋણ હોય તો ધન આવે નિશાની ધ્યાન રાખજો અહીંયા વાય અક્ષ પર છે જુઓ આપણે આવું લીધું છે એટલે ઈ વાય લખું છું એ જ રીતે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ ચલો તો ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ ચલો ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ શું થાય બી ઝેડ ઝેડ અક્ષ પર હોય B0 સાઇન kx બાખૂણો તો એ જ આવે B0 શું છે ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર
જોજો 14 ભાઈ જોજો અહીં જુઓ સાઈન અને કોસ એટલે એ પણ જયાવર્તી એટલે કે સાઇનોસોઇડલ તરંગો કહેવાય એટલે અહીંયા પણ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના આરએમએસ અને મહત્તમ મૂલ્ય હોય ભાઈ પહેલા ઈ અને બી વચ્ચેનો સંબંધ લખું તો એ પણ આવો થાય ઈ બી સી ભાઈ આપણે ચોથા ચેપ્ટરમાં વેગ પસંદગીકાર લાયા હતા ઈ અપોન બી બરાબર વી પણ વીની જગ્યાએ અહીંયા શું આવશે સી શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ 15 જોજો ભાઈ તમે હવે આ સૂત્ર પરથી જો મહત્તમ માટે લખો તો બી ઝીરો સી લખાય આરએમએસ માટે લખો આરએમએસમાં ખાલી ઈ પણ લખાય પણ વધારે સ્પષ્ટતા માટે હંમેશા આપણે આરએમએસ લખીએ જ છીએ ખાલી ઈ અને બી લખો તો એને આરએમએસ મૂલ્યો જ ગણાય અને જો સેમ ભાઈ સાતમા ચેપ્ટરમાં આપણે કરતા હતા એવું જ ઈ આરએમએસ એટલે મહત્તમ ભાગ્યા રૂટ ટુ લખાય અને એ જ રીતે બી આરએમએસ બરાબર બી ઝીરો બાય રૂટ ટુ લખાય ભૂલતા નહીં બહુ કામની વસ્તુ છે નાના નાના સૂત્રો છે પણ 17 ભાઈ માધ્યમની હાજરીમાં વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ માધ્યમની હાજરીમાં વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ ભાઈ એમાં માધ્યમની પરમીએબિલિટી અને માધ્યમની પરમિટિવિટી લેવી પડે V બરાબર 1/√μ/ε આવે મ્યુ માધ્યમની એપ્સિલોન શૂન્ય સોરી માધ્યમની પરમિટિવિટી છે આમાં તમે μr એપ્સી μr μ0 એપ્સિલોન r એપ્સિલોન 0 મૂકી અને આવું સૂત્ર પણ લખી શકો ભાઈ આપણે કીધું હતું જે ટેક્સ્ટબુકમાં નથી આપ્યું c અપોન યસ μr એપ્સિલોન r અને આ એપ્સિલોન r ને k પણ લખી શકો કે આપણો ડાય ઇલેક્ટ્રિક અચળાંક છે યાદ છે તમને કેપિટલ કે છે જોજો ભૂલ ના કરતા અને આ વી ને છેદમાં લખો પેલું સામે લઈ જાઓ તો યાદ હોય તો નિરપેક્ષ વક્રી ભવનાંકનું સૂત્ર કીધું હતું તમને જોજો આવડે ભાઈ જુઓ આ તમારા સૂત્રો થયા હજી છે બાકી ભાઈ એ બધા લઈ જ લઈશું એટલે તમારા ચેપ્ટરના સંપૂર્ણપણે બધા જ સૂત્રો આવી જાય લો ચલો ભાઈ હવે જોજો હમ દિલ દે ચુકે સન તેરે હો ગયે હૈ હમ તેરી કસમ હમ દિલ દે ચુકે સનમ તેરે હો ગયે હમ તેરી કસમ જોજો ભાઈ 18મું સૂત્ર નિરપેક્ષ વક્રી ભવનાંક ભાઈ નાનચકડું ચેપ્ટર છે એમાં ટેક્સ્ટબુકમાં તો બહુ ઓછા સૂત્રો આપ્યા છે ભાઈ પણ આપણે એમસીક્યુ માટે બધા આવડવા જોઈએ એન બરાબર રૂટ μr એપ્સિલોન r અથવા રૂટ μr k ધ્યાન રાખજો કામમાં આવશે 19 હવે જોજો એના પછી ભાઈ આગળ વિદ્યુત ચુંબકીય ઉર્જા ઘનતા ભાઈ વિદ્યુત ચુંબકીય ઉર્જા ઘનતા એટલે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતાનો સરવાળો કરવો પડે હાફ એપ્સિલોન ઝીરો ભાઈ કંઈ જ ના કીધું હોય એટલે આ આરએમએસ કહેવાય કંઈ જ ના કીધું હોય એટલે આ આરએમએસ કહેવાય સમજી ગયા ખાલી ઈ અને બી લખો તો પણ ચાલે અને ભાઈ સાદુરૂપ આપીને જવાબ લખતા હતા આપણે તો જુઓ ભાઈ વિદ્યુત ચુંબકીય ઉર્જા ઘનતા આ બંને ઉર્જા એકબીજામાં સરખી વહેંચાય
હા, એવું આપણે ભાઈ સ્વાધ્યાયના દાખલામાં બી સાબિત કર્યું હતું દસમા, કે વિદ્યુત ચુંબકીય ઉર્જા ઘનતા એનું સૂત્ર સ્મોલ યુ અથવા રો, ભાઈ આ બંને ઉર્જા સરખી જ હોય તો આને હાફ એપ્સિલોન ઝીરો ઇ સ્ક્વેર આર એમ એસ લખું, અડધો ને અડધો આખો તો એપ્સિલોન ઝીરો ઇ સ્ક્વેર આર એમ એસ લખાય, અને બી આર એમ એસ સ્વરૂપમાં લખવું હોય તો ઈ ની જગ્યાએ બી લખો તો એપ્સિલોન ઝીરો ની જગ્યાએ વન અપોન મ્યુ ઝીરો લખાય, બંને ચાલશે. થઈ ગયું, જુઓ 21 ભાઈ, વિદ્યુત ચુંબકીય તરંગોની તીવ્રતા બહુ જ કામનું સૂત્ર છે. વિદ્યુત ચુંબકીય તરંગોની તીવ્રતા વ્યાખ્યા પરથી વિદ્યુત ચુંબકીય ઉર્જા એકમ ક્ષેત્રફળ દીઠ અને એકમ સમયમાં, તો આનું સૂત્ર આવું થશે, ઉર્જા એટલે U લખાય, ક્ષેત્રફળ E થાય, સમય T થાય, ઉર્જા ભાગ્યા સમયને શું કહેવાય, પાવર, પાવર ભાગ્યા ક્ષેત્રફળ. થઈ ગયો, ખાસ ધ્યાન રાખજો ભાઈ, આ વ્યાખ્યા પરથી સૂત્ર થયું, આપણે તીવ્રતાનું સૂત્ર સાબિત કરીને લાયા હતા. યાદ રાખજો, વિદ્યુત ચુંબકીય તરંગોની તીવ્રતા એનું સૂત્ર હતું ભાઈ, યાદ હોય તમને તો રોસીઆઈ, કોણ આવ્યું, રોસી. આવું ના લખવું હોય તો રોની કિંમત મૂકીને ડાયરેક્ટ યાદ રાખશો તો પણ ચાલશે. જો મહત્તમ વિદ્યુત ક્ષેત્ર પૂછે તો ઈ આર એમ એસ ની જગ્યાએ શું મૂકી દેવાનું, ઈ ઝીરો બાય રૂટ ટુ, સ્ક્વેર કરો એટલે રૂટ ટુ નું છેદમાં ટુ થઈ જશે. અને બી આર એમ એસ સ્વરૂપમાં લખવું હોય તો આ જ રીતે બી સ્ક્વેર, સી નો સી જ આવે, અપોન મ્યુ ઝીરો. ત્રણે ત્રણ સૂત્રો વિદ્યુત ચુંબકીય તરંગોની તીવ્રતાના થયા. એના પછી ભાઈ જોજો, સાંભળજો ધ્યાનથી, જો સપાટી અપરાવર્તક હોય તો વિદ્યુત ચુંબકીય ઉર્જાનું, વિદ્યુત ચુંબકીય ઉર્જાનું સંપૂર્ણપણે શોષણ થઈ જતા, સંપૂર્ણપણે શોષણ થઈ જતા સપાટીને મળતું વેગમાન, ભાઈ સપાટીને મળતું વેગમાન તો P બરાબર U બાય C થાય. ખાસ ધ્યાન રાખજો, જો સપાટી સંપૂર્ણ પરાવર્તક હોય, સપાટી સંપૂર્ણ પરાવર્તક હોય તો સપાટીને મળતું વેગમાન, તો ભી વેગમાનનો ફેરફાર લેવો, કારણ કે જુઓ તો તમારા, તમારી વિદ્યુત ચુંબકીય ઉર્જા સંપૂર્ણપણે શોષાય નહીં, તરંગ આવ્યું સંપૂર્ણ પરાવર્તક છે તો અથડાઈને પાછું જતું રહ્યું, તો આવવાનું વેગમાન P હોય, જવાનું વેગમાન માઇનસ P હોય, તો ફેરફાર P માઇનસ માઇનસ P, 2P થઈ જાય, ભૂલતા નહીં, તો 2P આવે તો 2U બાય C થઈ જશે. આ ધ્યાન રાખજો, જનરલી આવું જ હોય છે કે ઉર્જા અપરાવર્તક સપાટી આપાતથી બધી શોષી લીધી જનરલી, પણ તમને MCQ માટે ધ્યાન રાખવું પડ્યા, હા, એટલે અમુક સૂત્રો બહુ કામના છે તમારા માટે. ચલો 25, નોર્મલ કેસમાં આપણે આના માટે જ સૂત્ર લખીએ છીએ, સપાટી પર લાગતું બળ, ભાઈ સપાટી પર લાગતું બળનું સૂત્ર એફ બરાબર પી બાય ટી થાય, ન્યૂટનનો ગતિનો બીજો નિયમ, એટલે તમારે તો આ જ સૂત્ર યાદ રાખવાનું, યુ સી ટી. અને સપાટી પર લાગતું દબાણ, જોજો સપાટી પર લાગતું દબાણ, દબાણ એટલે પ્રેશર, ભાઈ પ્રેશર બરાબર ફોર્સ અપોન એરિયા,
ફોર્સ કેટલો છે જુઓ, U upon C into T, અને છેદમાં ભાઈ A તો છે જ, તો જુઓ શું થશે, C A I T થઈ ગયું ને, જુઓ U upon C A into T આ કિંમત મૂકી દીધી. હા, U cat, અરે ને U cat થઈ ગયું. અને ભાઈ 27મું સૂત્ર, પાવર, સપાટીને મળતો પાવર. ભાઈ પાવરનું સૂત્ર ક્યાંથી લાવશો, એ રહ્યું ભાઈ પાવર, પીઆઈએ જે પીવું હોય ભાઈ, પી આઈ આ રહ્યું ને, આ પી ઉર્જા ભાગ્યા સમય ને પાવર કહેવાય ભાઈ. જોજો આ દબાણ નથી, આ પાવર છે. ઉર્જા ભાગ્યા સમય પાવર થાય ને, ઉર્જા ભાગ્યા સમય પાવર અપોન એરિયા, ક્ષેત્રફળ સામે આપી દો, શું થઈ ગયું, આઈએ થઈ ગયું, પીઆઈએ. આ શું લઈ આવ્યા, પાવર. જુઓ નાનચકડા ચેપ્ટરમાં ભાઈ સૂત્રો ઘણા થઈ ગયા. હા, વ્યવસ્થિત રીતે તમને સૂત્રો આવડવા જોઈએ ભાઈ. ભલે આ ચેપ્ટર તમારું બહુ નાનું હોય, પણ આના ઉપરથી બહુ જ કમ્પિટિટિવ એક્ઝામમાં બી ભાઈ એમસીક્યુ પૂછતા જ હોય છે અવારનવાર. હા, એટલે ખાસ ધ્યાન રાખજો. થઈ ગયું ભાઈ ફર્સ્ટ પાર્ટ, આપણે કમ્પ્લીટલી કમ્પ્લીટ કરી કાઢ્યો. જલસા કરો, મજા કરો, વ્યવસ્થિત રીતે તૈયાર કરી કાઢો. અને ખબર જ છે ભાઈ તમને, વ્યવસ્થિત રીતે બધી ખબર પડી ગઈ હશે. મળીએ ભાઈ તો નેક્સ્ટ ટાઈમથી ભાઈ, નવી ચોપડી, નવી ઉર્જા, નવો ઉત્સાહ એની સાથે. હા, મળીએ. ચલો ત્યાં સુધી આવજો. બાય, સી યુ, ટાટા, સબ્બા ખેર, સાયોનારા, અસ્તા લા વિસ્તા, ફિર મિલેંગે, ચલતે ચલતે, ખુદા હાફિઝ, દાસ વિદાનિયા, જય શ્રી કૃષ્ણ, જય અંબે, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ટાટા, ટેક કેર.